અરે બેટા તારે જવું જ હોય તો તું જા, પણ હું પંચાર ના પાંચ કોળિયા જમાડવી, જમતી જા. ચાલો રત્નાભાઈ, ચાલો ચાલતા થઈ. હાંડડી હલકારી રતને, હાંડડી હલકારી રે લોલ, હે હાંડડી હલકારી રતને, હાંડડી હલકારી રે લોલ, અરે ભાઈ રત્ના આ શું થઈ ગયું? રત્ના બોલો. હું તો અમૃત નો કૂપો ઘરે ભૂલી ગઈ વીરા, હવે શું થશે? માટે અત્યારે ને અત્યારે સાંઠ પાછી વાળો અને તે અમૃત નો કૂપો લેવા તો મારે જવું જ પડશે વીરા. આપણે 200 કિલોમીટર 200 ગાંવ તો હાલી નીકળ્યા, હવે તાત્કાલિક કેમ પહોંચશે? ગમે એમ કર વીરા રત્ના, તે અમૃત નો કૂપો લેવા તો જવું જ પડશે. હવે આયા વનવગડો, આયા તમને એકલા મૂલીને મારે કેમ જવું? હા હું કઈક ઉપાય કરું, તમને એક ઝાડ ઉપર ચડાવી દઉં અને તમે ત્યાં બેસજો, કોઈ વનના પ્રાણીઓ આવે તોય તમને કઈ કરી શકે નહીં, એટલે ઉપર ચડે અને બેસી જાઓ. એ હાંડડી હલકારી રતને, હાંડડી હલકારી રે લો, અરે અત્યારે ઓત્રા અમીનો કૂપો સાતમા માળે લેવા જાય છે તો એવી ભૂલ ભલવણી મૂકું જેથી કરી ઓત્રા અમીનો કૂપો ભૂલી જાય, તો લાવ ઓત્રાના શરીર અંદર તૃષા મૂકું જેથી કરી તે પાણી પીવા જાય અને અમીનો કૂપો ભૂલી જાય, અને જેને હું મારવા કરું છું એને કેમ બચાવવા કરે છે એ મને કઈ સમજાતું નથી, માટે એવી ભૂલ ભલવણી મૂકું જેથી કરી ઓત્રા એ કૂપાને ભૂલી જાય. એ હાંડડી હલકારી રતને, હાંડડી હલકારી રેલો, વૈરાટ નગરી હાલો ઓલો રતનો, વૈરાટ નગરી હાલો રેલો. એટલે સુદેશ ના બે, આ મારે પાછું આવવાનું થયું, અહીંયા બહો ગાવ હું હાલીને પાછો આવ્યો છું. અરે રત્ના રાયકા, તારે પાછું કેમ આવવું પડ્યું? અરે એમાં એવું થયું, આ ઓત્રાનો ઓત્રા અમીનો કૂપો ભૂલી ગયા. ઓત્રા અમીનો કૂપો ભૂલી ગયા છે? કૂપો આપો, હું કૂપો લેવા આવ્યો. અરે રત્ના રાયકા, અમીનો કૂપો તો ઉંદડાએ ઢોળી નાખ્યો છે, એમાં એક ટીપું પણ અમીન નથી રહ્યું. હવે કઠણા હે તાર બીજું રત્નો દા હાલ્યો. હાંડડી હલકારી રતને, હાંડડી હલકારી રે લો, અરે દીકરા આધી શાની તૈયારી છે? અરે માતા હું યુદ્ધે જઉં છું. નહીં નહીં, તંબુ ઉપર કાક બોલે છે, ઘણાય મને માઠા સુકન થાય છે, માટે તને યુદ્ધે તો હું નહીં જ જવા દઉં. અરે માતા સભાની વચ્ચે મેં ભીડું ચાયું છે, અને જો હવે યુદ્ધથી પાછો ફરું તો કાયરમાં લેખાવ મારા તાત અર્જુનનું નામ લાજે, માટે યુદ્ધે હું જરૂર જઈશ. અરે દીકરા ન્યાય એવા યોદ્ધા છે કે તને પલવાર નહીં ટકવા દે. અરે માતા તો તમે મને કઈ સંભળાવો કે સપ્ત કોઠામાં કેવા કેવા યોદ્ધા છે? દીકરા બાલુડા રણાવ દો કરા પેલે કોટે ગુરુ દ્રોણ રે, એને જગમાં જી
ખોટે કૃપાચાર્ય રે એનો કે બાલુડા રણાવટ દોયલા
કાકો છે કોણ ઉભા છે દીકરા સાત મે કોઠે જયદ્રથ ઉભો હશે રે એ તો લડવૈયો છે સમર રક્ષા બાંધી દો પછી જોઉં છું બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોણ એનો વાળ વાંકો કરી શકે છે પાંચ ને વળી દો સાત આઠ નવ દસ ને અગિયાર ને વળી બાર તેત્રીસ છત્રીસ અડતાળીસ ઓગણપચાસ બાવન સાત ચોસઠ બોતેર છ્યાસી આ રક્ષા કરે એ વાત તાપ માયુને બાજે અમર રાખડી રે એક રાજ જીવન ઘર છે દેખી તારી આખડી રે તાપ માયુને બાંધે અમર રાખડી રે એક રાજ જીવન ઘર છે દેખી તારી આખડી ઉઠેલા બેઠેલા માકડ ને મંજાર બે જળચર બે વનચર બન્યો છે રાજકુમાર આ દેવ તુજ રક્ષા કરે દિનમાં દસ દસ વાર કુંતા અભિમાન્યુ ને બાંધે અમર રાખડી તુજ મન ડર છે દેખી તારી આખડી રે અભિમાન્યુને બાંધે અમર રાખડી રે દીકરા દુશ્મન રે દેખે રે તારી આખડી રે અરે સુભદ્રા હવે અભિમન્યુને હસ્તે મુખે રણ મેદાનમાં વિદાય કરો કઈ તરફ જઈ રહ્યું છે
અરે તમે કોણ છો તે સત વરે તમને કઈ સંભળાવું? અરે હું એક ગરીબ બ્રાહ્મણ છું. અરે વીર અભિમાન્યુ, તને શું કોઈ તાવતર્યું આવે છે? તો આ તે શા માટે દોરા ધાગા બાંધ્યા છે હસ્તકે? અરે આ તો મારી વૃદ્ધ માતાએ રક્ષા મને બાંધી છે. રણ સંગ્રામમાં યુદ્ધ માટે જાઓ ને મારી રક્ષા કરે. અરે વીર અભિમાન્યુ, પ્રથમ તો અપશુકન એ કહેવાય કે તે રાંડેલના હાથે આ રક્ષા બાંધી છે, અને કદાચ જો તું એ યુદ્ધ જીતીશ તો પણ જશ એ ડોશીને જશે. તમારી વાત પણ કેવી સાચી છે, લેવ એને આ તોડીને નાખી દઉં છું. અરે વીરા અભિમન્યુ ત્યાં શું કરી? વૃદ્ધ માતાની રાખડી બાંધી અને તે તોડી નાખી, પણ લાય એનો એક કાતણો ધનુષના ફણા આરે બાંધી દઉં જેથી કરી અભિમન્યુનો રક્ષા કરે. અરે બાતા, રથ ચલાવો. અરે વીરા અભિમન્યુ, ચાલો મારો આપણો રથ ચાલુ જ છે. ઓતરા રાણી મુખેથી એમ બોલિયા મારા વીરા, રે સામે સૈન્ય તે કોનું જાય, ઓ રતનારાયકારે. રતનો મુખે મુખે મારા આભૂષણો મારી સાસુજીને દઈ દેજો અને કહી દેજો
કે તમારી પુત્રવધુ હવે આવી ગઈ છે, તે તમારા પુત્રને જરૂર પાછા લાવશે. હે નજર કરો નાથ જરા નિરખીલો ને નારી રે, નજર કરો નાથ જરા નિરખીલો ને નારી રે, નિરખી જો નારી સ્વામી નિરખીલો ને નારી રે, નજર કરો નાથ જરા નિરખીલો ને નારી રે. પણ રાજાની કુંવરી ને સુસે તારું સ્વામીનાથ. હું તમારા ઘર કેરી નાર છે, મને ઓળખી નહીં. હા વત્રા, પણ હવે યુદ્ધે જવા નીકળ્યો છું અને પાછો વળું નહીં તો મારા તાત અર્જુન નું નામ લાજે. તને જોઈ અને મારા મનમાં ઘણા વિચાર આવે છે, પરંતુ તારા અને મારા ભવિષ્યનો વાંક માટે મારા ઘોડાની લગામ છોડી દો. રથને આંકો તો કાઢું મારા પ્રાણ રે, રથને આંકો તો ધરમ રાયની આણ રે, મારી સાસુ ના જાયા નાની નણદી ના વીરા. એ ગોરી મૂકો ઘોડલી આની વાગ રે, રથને જવાનો જો માંગ રે, કોરી વૈરાટની હો બાળા વૈરાટની. રણમાર જળતી મૂકી જાવ છો ઓ લ બેલાનાથ, પર પુત્રી રાખવી પાસમાં નોતો જાલવો મારો હાથ રે, નોતો જાલવો મારો હાથ રે, મારી સાસુ ના જાયા નાની નણદી ના વીરા. રડી રડી સિદરડાવો છો અવણ યજ્ઞિયે આમનડું બળે, એ તમે કલેશ કરો માં ચોળી ચોળી રે, તમે કલેશ કરો માં ચોળી ચોળી રે, કોરી વૈરાટની. સોળ કળાનો જેવો ચંદ્ર બિરાજતો એવી ક્રાંતિ તમારી, હસ્તિનાપુરની ગાદીએ બેસવા હું તો અર્ધાંગના તમારી નારી રે, હું તો અર્ધાંગના તમારી નારી રે, મારી સાસુ ના જાયા નાની નણદી ના. રડી રડી સિદરડાવો છો એથી આવે નિર્દયને દયા, કોમળ કંઠે કરગરો તમે હવે બીજો નથી. જોડા જોડ હૈયા મા મને હો
હતી કે બેસશું જોડા જોડ છ છ જન્મ વિયોગે ગયા સાતમે નડ્યામાં મારણ સોડ રે સાતમે નડ્યામાં મારણ સોડ રે મારી સાસુ ના જાયા નાની એકવાર યોધેથી પાછો ફરું અને લાવે આપણો ઈશ તો પહેલી દ્વારકા ઉજળ કરું પછી સેતુ કૃષ્ણ મામાનું શીશ રે પછી સેતુ કૃષ્ણ મામાનું શીશ રે અરે સ્વામીનાથ તમારે જો યુદ્ધે જવું હોય તમારે જો યુદ્ધે જવું હોય તો તમે જાઓ પણ તમે મારા ઉપર રથ હાંકીને જાઓ સ્વામીનાથ તો જ તમે યુદ્ધે જઈ શકશો નકર તમે યુદ્ધે નહીં જઈ શકો હે મને મારીને રથડા ખેલ રે હો બાળા રાજા મને મારીને રથડા ખેલ રે હો બાળા રાજા રે ન કર્યું તે જવા સાથે તેડ હો બાળા રાજા રે ન કર્યું તે જવા સાથે તેડ હો બાળા રાજા રે સ્વામીનાથ હું તમને બે હાથ જોડીને ફજે લાગું છું કે તમે યુદ્ધમાં ન જાઓ અને જો તમારે યુદ્ધમાં જવું હોય તો જે હું માગું તે મને આપો સ્વામીનાથ અરે ઓતરા યુદ્ધથી પાછો ફરો તો કાયરમાં લેખાઓ મારા તાત અર્જુનનું નામ લાજે મારી માતા સુભદ્રાની કોખ લાજે
માટે સમજી વિચારી અને ઘોડાની લગામ છોડી દો. મારા કાકા અને સારું સૈન્ય જોઈ રહ્યું છે, મને શરમ આવે છે. અરે સ્વામીનાથ, તમે તો માનવાના તો છો જ નહીં. અરે સ્વામીનાથ, જે હું તમે માગું તે મને આપો તો જ તમે. અરે વત્રા, તારે જે માંગવું હોય તે માંગી લે. અરે સ્વામીનાથ, મને એક પુત્ર આપો જે પાછળથી મારું અને તમારું કાર્ય કરી શકે. અરે પ્રિયા, દિવસે દે ઋતુદાન જે હોય પશુ સમાન. દિવસે ઋતુદાન દેવાનો બહુ જ મોટો બાદ કયો છે. મારા ભક્ત અર્જુન, એનો પુત્ર અભિમન્યુ અને એની પુત્ર વધુ ઓત્રા પુત્ર માટે કલ્પાંત કરી રહી છે. માટે લાવ હું મારું સુદર્શન ચક્ર સૂર્યને સમક્ષ મૂકું અને છપ રાત કરું અને મારા ભક્ત અર્જુન નો વંશ વેલો રહે એવી કાર્યવાહી. અરે સ્વામીનાથ, હું તમને એક પ્રશ્ન પૂછું. હું વંઠળ મહેતાની નિશાળે ભણેલું છું, માટે હું તમને પ્રશ્ન પૂછું, તેનો જવાબ આપો અને પછી યુદ્ધમાં જવાય, નકર યુદ્ધે ન જવાય. પૂછો. અરે સ્વામીનાથ, એકાદશી વર્ત આવ્યું તે દિન પિતૃનું શ્રાદ્ધ, ત્રીડે દાડો ગર્ભનો, તેણીનો નળિયો બાજ. આ ત્રણેય કામ સીધા થાય અને કોઈને બાજ ન લાગે તે જવાબ આપો. અરે વત્રા, આનો જવાબ તો ખૂબ જ સહેલો છે. શ્રાદ્ધ કરી અને પિંડ સુંગવાથી જમ્યા બરોબર થાય, મધ્યરાત્રિ પછી ઋતુદાન કરે તો ત્રણેય કામ સદાય. એક કઈને દોષ ન લાગે, બાળહત્યા પણ ના થાય અને શ્રાદ્ધ પણ થઈ જાય. હવે સવાર પડી ગઈ છે, હવે મને જવા દે. અરે સ્વામીનાથ, તમે તો રણમાં તો જવાના જ છો જ તે, માટે હું કહું ને એ તમે સાંભળો. હે કંઠજી ક્યારે ભેગા થશો, ક્યારે દેખાડશો તમ વિના દિવસો જશે અધૂરામાં પૂરી પ્રીતિ કરી તે વિસરાય કે વારે રે વારે છત્રપતિના સૈન્ય જીતવા
नहीं आपड़ो संग्राम जाड़ो ना स्वामी सोयलो वागे बाणो नमार कंठजी क्यारे भेगा थयो युद्धरे સ્વામીનાથ સ્મરણ કરતા બોલ આપના મનમાં લાગે તાપ શીશ છેદન કરી માયલું અને રણમાં સીધાઓ નાથ અરે સ્વામીનાથ તમારે જો રણમાં જવું હોય ને તો મારું શીશ કાપીને રણમાં જાઓ અરે પ્રિયા સ્વામીને સમરાંગણમાં જતા અટકાવવા એ વીર ક્ષત્રાણીને લાંછન રૂપ છે માટે શોક તજી અને આપણો ક્ષત્રિય ધર્મ વિચારો અરે સ્વામીનાથ સંસાર સુખની વાસના મારી જીભ ઉપડવા દેતી નથી અરે વીર નરની વિરાંગના તું આવું શું બોલેસ સુખ એ તો માનવ જાતના મોહ જાળ રૂપ છે વીર નરની નારીઓ ધર્મ ખાતર જીવન સમર્પણ કરી દેશે જીવનના ક્ષણિક સુખનો ત્યાગ કરે છે અનંત કળયુગ એકમાં ન્યૂનતા દેખાતી નથી ત્યાગી વિના કદી તૃપ્તિ થતી નથી શાણે પ્રિયા શું શિખામણ દઉ તને હસતા મુકડા રાખી અને વાલી વિદાય દો મને સ્વામીનાથ હું એક છત્રીની બાળા છું તમે જો યુદ્ધમાં જાઓ એમાં જ મારી શોભા છે હું એમ સમજતી કે તમે 16 વર્ષના નાના બાળ છો તમે નાના છો નાના તો છો પણ વીર બાળ છો માટે આવતીકાલની ભારતીય બહેનોને હું પડકાર કરીને કહું છું કે રણે જતા કંઠને કોઈના પાછા વાળશો રણે જતા કંઠને કોઈના પાછા વાળશો મોહ આશા સ્વાર્થને હૃદયમાંથી કાઢજો વીરતા ભરી વાક્યવધી કાયરતા પીયુની કાપજો હસતા મુકડા રાખી તમે રશિયાને વિદાય આપજો લ્યો સ્વામી આ માળા લ્યો અને હાથમાં શમશેર લ્યો હવે લગાડોમાં બહાર ચરણો રાજભવનની બહાર લ્યો અરે કાકા આ કોઠા યુદ્ધમાં સૈન્યનું કામ નથી તમે સાતમો કોઠો માથે લીધો છે માટે તમે એક સાથે ચાલો રાતા કટોરગસ તમે રથ ચલાવો આજ વિજયની ચાવી આવી કૌરવના હાથ છે સાત કોઠા રચ્યા મે તેમાં કૌરવનો સાથ છે કાળને પણ જીતવાની આજ કૌરવમાં તાકાત છે કૌરવમાં ઉભા મે પાંડવોની શું વિછાત છે પાંડવોને પાછા હટાવો એ તાકાત તમારામાં નથી પાછા હટાવો પાંડવોને એ લાયકાત તમારામાં નથી કોણ અર્જુન નો બાળ અભિમન્યુ જા જા કાળના મુખમાંથી સત્વરે છટકી જા બાળકોનો નથી ખેલ કોઠા યુદ્ધ મુશ્કેલ છે સાત કોઠા રચ્યા મે કોઠા યુદ્ધ આદરવું એ સુરવીરનો નહીં સહેલ છે સાત કોઠા તોડવા એ ખરાખરીનો ખેલ છે માટે હજી કહું છું બાળક પાછો વળી જા તારા દાંતમાં દૂધ ભરેલ છે એ દૂધ માતા સુભદ્રા સિંહણનું છે આજે વીર જેવી તાકાત રણમાં બતાવીશું માતા સુભદ્રાના દૂધ દીપાવીશું મારા ધર્મદાદાની જય નાદ ગજાવીશું અરે મૂર્ખ બાળક આ કોઠા યુદ્ધમાં કૌરવના કેળવળા ઉદ્ધવ ઊભા છે માટે હજી કહું છું પાછો વળી જા અરે
કોઠાયો તો હું મારા માતાના ઉદરમાં મને ભણેલો છું, મામા કૃષ્ણે મને શીખવા છે. આજે મામા કૃષ્ણની યુદ્ધ વિદ્યા અજમાવીશું, ચાલતો કુટુંબનો ઝઘડો જલ્દી પતાવીશું, એકલા હાથે કૌરવોને પાછા હટાવીશું, મારા ધર્મ દાદાની જય નાદ ગજાવીશું. અરે બાળક, શા માટે તું યુદ્ધ લડવા તત્પર છો? તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થઈ છે, તારી રાણી ઓતરાનો ચૂડલો ચાંદલો નંદવાઈ જશે. ફિકર નહીં, આયુષ્ય કેરો દોર આજે તૂટશે, નામ એનો નાશ, નામ એનો નાશ મારો નાશ નિર્માયો હશે, મરું તો સુરવીરની હૃદયને ભાગું તો ભોય લાજ છે. જ્યારે માણસનું મોત નજીક આવે છે ને, ત્યારે તેની બુદ્ધિ પલટાઈ જાય છે. એ બાળક, મને લાગે છે તારું મોત નજીક આવ્યું હોય એવું. જેમ જેમ હું શિષ્યનો પુત્ર સમજીને દયા ખાઉં છું, તેમ તો વધારે ને વધારે ઉપર ચડતો જાય છે. પણથી છૂટશે તે જ સાથે તારી જીવન દોરી તૂટશે. દુર્યોધન ભોગવશે, જો ઓલી ગદા આવશે તો છેપા કરી નાખશે. ભાગો. અરે રાતા કટોર ઘસ, હવે હું જેમ કહું તે પ્રમાણે રથ ચલાવો. પડકાર કરવી પછી તમારે કોઠો છોડી અને નાસી જવાનું છે. અરે ભીમ, આ યુક્તિ તો બહુ સારી છે, ચાલો આપણે અંદરો અંદર બહાર મારી નારો નારો કરીએ. સાવધાન.
જીવતો ન જવો જોઈએ. સાવધાન કર્ણ ક્યાં છે? દાસી પુત્ર કર્ણ ક્યાં છે? નાદાન છોકરા, તારી જીવાને લગામ દે, તું હજી કર્ણ ને ઓળખતો નથી. આ એક બાણે તું પેલા કોઠે પહોંચી જાય. મૃત્યુ તો દરેક ને માટે અનિવાર્ય છે, માટે સાવધાન સાવધાન. કેટલી પ્રકારના આવે છે, રસ્તે થી નીકળતા કોઈ મુસાફર ને કાકા કહેવાય, ઘરમાં જૂનો નોકર હોય એને પણ કાકા કહેવાય. તને કાકો કયો પણ તું દાસ કાકો, માટે સાવધાન, યુદ્ધ કરવા તૈયાર થઈ જા. સાવધાન. અત્યારે જ્યાં સુધી અભિમન્યુ સાથે માયવે ગઢોરગઢ છે ત્યાં સુધી અભિમન્યુ મરશે નહીં, માટે ગઢોરગઢના મુખમાં અભિમાન મૂકું જેથી બંને જુદા પડે. અરે અભિમન્યુ, ઈ તો હું હતો ને, એટલે આ કરણને જીતી જઈજો. જા જા. અરે અભિમન્યુ, ઈ તો કરણને તો મેં રથ લઈ અને મુચ્યા સાવણીમાં. નકર આજ અભિમન્યુ તારું મૃત્યુ થાત. જા જા, તું તો મારો રથ ચલાવી જા, યુદ્ધ કરવું એ તારું કામ નથી. અરે અભિમન્યુ, તો આજથી રથ હાંકવાનું બાય ને હવે. જો તારો રથ હાંકું ને તો મને બ્રહ્મા હત્યાનું પાપ છે. આ ભાઈ. અરે બેટા અભિમન્યુ, આ ખોટું કર્યું છે. ભાઈઓ ભાઈઓ તમે ઝઘડ્યા, એ બહુ સારું કામ નથી કર્યું તમે. કાકા ચિંતા ના કરો, હું આંગળી ચીંધુ. કાકા ચિંતા ના કરો, રથ ને તો હું મારા પગના અંગૂઠા વડે ચલાવીશ. ચાલો ચાલો, તો હું પાછળ પાછળ ચાલુ. ક્યાં છે દુર્યોધન? ક્યાં છે માતા?
द्रौपदीना चीर खेचनार दुर्योधन क्या छे मारा दादा सामे वारंवार अन्याय ने युद्ध आदरनार ए पापी दुर्योधन क्या छे अही छे दीकरा आटली मोटी नानी उम्र में आवड़ी मोटी बात मारी सामे अपमानजनक शब्दों बोले कमजोर पर खैर हवे मने समझायु के जहरीला तातना संतान जारी थाय छे જરીલા તાતના સંતાન જરી થાય છે હોય જેના બાપ વેરી ને બેટા પણ વેરી થાય છે પણ આજ ઉખડા છોડને ઉખાડી છું અવની માથી અર્જુન નું નામ નાબૂક કરી રાખી છું આજ આજ તુજ અને તુજ બંધુ ના રણ માં ચુરા થશે આજ તુજ અને તુજ બંધુ ના રણ માં ચુરા થશે મુજ હાથ માં કૌરવો બધાય રણ ખેલતા પુરા થશે બોલ બોલ મારા બાહુ નું બતાવી છું અભિમાની તારો અંત આજે લાવીશું પિતાને બન્યું યુદ્ધ કરવા તૈયાર થા આગળ અરે શકુને તે પણ મારો માર કપટ કર્યા છે આજે તારો પણ વાર છે તારો પણ આજ કાલ નિશ્ચિત છે તમે દુર્યોધન સાથે યુદ્ધ કરો હું આ લક્ષ્મણ સાથે યુદ્ધ કરું છું અરે ભીમ તું તો ખાલી લાડવા ખાયદાર ભીમ યુદ્ધ કરવું તારું કામ નથી અને આ તું મારી સામે યુદ્ધ કરવા આવી વાત લડી રહ્યો નાસી ગયા આપણે પણ એવી યુક્તિ કરવી જેથી કરીને અમે તમને નો મારવી અને તમે અમે નો મારો હા એ તારી વાત કેવી ભીમસેન સાચી છે કદાચ અને મામા ને ભાણા ને મરાય તો નહીં હા તો આપણે ચાલો અધરો અધર બાળ ઉડાડી અને મારો મારો કરીએ મારો મારો જય મંગળા નામનો હાથી ગાંડો થયો છે
તે હું એને બાંધીને જલ્દી પાછો આવું છું. અરે કાકા, છ કોઠાનું યુદ્ધ તો આપણે જીતી ચૂક્યા છીએ, સાતમો કોઠો તમે માથે લીધો છે. હવે મને આ ભૂમિ બહુ ભયંકર લાગે છે કાકા, મને છોડીને ન જાઓ. એ મારા અંગદારે ધારી સાવધાન જયદ્રથ.
અવસ્થામાં મામા શૈલ આ એકલો આવી રીતે નહીં મરે માટે આપણે સાથે મળીને અને મારીએ બાકી મારે મૃત્યુ જોઈએ મૃત્યુ નહીં દુર્યોધન આપણે નિયમ કર્યો તો કે એક સાથે એક જ લડશે અરે ગુરુ દ્રોણ જય નિયમ વિશ્વ પિતાને તમારો બનાવેલો તો આ તો દુર્યોધનનો બનાવેલો નિયમ છે દુર્યોધનનો માટે તમે ચૂપચાપ ઉભા રહો અત્યારે અભિમાન્યુ મૃત્યુ પામ્યો છે તો લાવ સ્વર્ગમાંથી અપસરા મોકલું જેથી કરી એનો જીવ લઈ અને સ્વર્ગમાં જતી રહે હેલો અમારું નાટક પૂરું થઈ ગયું છે ભાઈ